અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં લેક્ચર નંબર પહેલાની અંદર ચેપ્ટર 3 છે રેસાથી કાપડ સુધી, ચેપ્ટર નંબર 2 છે આપણે પૂરું કર્યું, હવે જોવાનું છે ચેપ્ટર નંબર 3. તો તમને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 ઉપર આપેલું છે ચેપ્ટર નંબર 3 રેસાથી કાપડ સુધી. પહેલા આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. પહેલી અને બુઝો તેમની શાળાની વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા. તેઓ ખૂબ જ ખુશ થયા તથા ઇનામની રકમમાંથી તેમણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. હવે એને ઇનામમાં જે રકમ મળી છે એમાંથી એ શું કરે છે, તો કે એના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચારે છે. જ્યારે તેમણે કપડાંના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગુંચવાઈ ગયા. હવે કાપડની ખરીદી કરવા જાય છે ત્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા કાપડ હતા, તો એટલા બધા કાપડ જોઈને, એટલે કે કાપડમાં વિવિધતા જોઈ એઓ ગુંચવાઈ ગયા કે હવે કયા કાપડના આપણે કપડાં લેવા. દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાઉ હતું તો કેટલુંક સિન્થેટિક એટલે કે સંશ્લેષિત. તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા. ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. પહેલી અને બુઝો ખૂબ જ રોમાંચિત હતા. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. અંતે તેમણે ઊનનું મફલર તથા સુતરાઉ કાપડની સાડી ખરીદી. હવે દુકાનદાર છે એ પહેલી અને બુઝો છે બંનેને સમજાવે છે કે ભાઈ આ સુતરાઉ કાપડ છે, આ સિન્થેટિક છે, પછી ઊનના મફલર છે, પછી સ્વેટર, રેશમની સાડી. હવે એમાંથી એ ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદે છે. કપડાની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બુઝોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. હવે ત્યાંથી આવીને શું કરે છે, તો કે એની આસપાસ જે કાપડ છે વિવિધ પ્રકારના એની નોંધ લેવાનું શરૂ કરે છે, એને જોવે છે, એનું અનુકરણ કરે છે. તેમણે જાણ્યું કે ચાદર એટલે કે ઓછાડ, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ તથા પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે. એની આજુબાજુ આ વસ્તુ હતી, ચાદર હતા, ધાબળા, પડદા, બરાબર, આ બધી વસ્તુ જોવે છે અને કાપડ એનું જોવે છે. તો બધામાં કાપડ હતા એ જુદા જુદા પ્રકારના હતા. તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે. તમારી સ્કૂલ બેગ છે એ પણ એક પ્રકારના કાપડમાંથી જ બનાવવામાં આવે છે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક એટલે કે સંશ્લેષિત તરીકે ઓળખવા પ્રયાસ કર્યો. હવે આ બધી વસ્તુ છે એમાંથી કઈ વસ્તુ સુતરાઉની છે, ઊનની છે, રેશમી છે, બરાબર, એને ઓળખવાનો પ્રયાસ કરે છે. શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો? હવે તમે પણ તમારા આજુબાજુ જે કાપડ છે એને પણ અવલોકન કરો અને તમે વિચારો કે આ કાપડ કયું છે, સુતરાઉ છે, રેશમી છે, ઊન છે, બરાબર, તમે પણ શું ઓળખી શકો છો? એના પછી છે 3.1 કાપડમાં વિવિધતા. એની અંદર પ્રવૃત્તિ પહેલી છે કે નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. હવે નજીકમાં દરજીની દુકાન છે એની મુલાકાત લેવાની છે. સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો. એની પાસે ઘણા બધા ટુકડા વધેલા પડ્યા હોય એને આપણે ભેગા કરવાના છે. સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. હવે આપણે એને સ્પર્શ કરીને આપણે અનુભવ કરવાનો છે કે આ કાપડ કેવું છે. દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. હવે દરજીની મદદ એટલે કે દરજી પણ આપણને મદદ કરશે કે કયું કાપડ સુતરાઉ છે, રેશમી છે, બરાબર, એનો સ્પર્શ કરીને આપણે એનું નામ નક્કી કરવાનું છે. તો જ્યારે આપણે સ્પર્શ કરશું તો રેશમ અને પોલિએસ્ટર છે એ સ્પર્શે લીસા હોય, લીસા, મુલાયમ અને ચળકાટવાળા હોય. પછી સુતરાઉ કાપડ છે એ નરમ હશે, ઊન છે એ નરમ અને રૂવાવાળું હશે. તો આપણે સ્પર્શ કરીને આપણે ઓળખી શકીએ કે આ કાપડ કયું છે. તમને નવાય લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે? આ જુદા જુદા પ્રકારના કાપડ છે એ કાપડ બનતા શેમાંથી હશે? જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સરળ ટુકડા જેવું દેખાય છે. આપણે દૂરથી જોઈએ કાપડને તો એક આખો ટુકડો હોય એવું આપણને દેખાય છે. હવે તેને નજીકથી જુઓ, શું તમે શું નોંધ્યું? હવે આપણે એને એકદમ નજીકથી જોશું તો એની અંદર આપણને શું દેખાશે કે કાપડ છે એ ઊભા અને આડા એવા તાંતણાથી, દોરા દોરાથી બનેલું હશે. દૂરથી જોશું તો આપણને સણગ જ દેખાશે, પણ એકદમ નજીકથી જોશું તો આપણને એવા તાંતણા જોવા મળશે. એના પછી પ્રવૃત્તિ નંબર 2,
પ્રવૃત્તિ એકમાં નામ આપેલા કાપડમાંથી સુતરાઉ કાપડ પસંદ કરો. હવે પ્રવૃત્તિ એકમાં આપણે જુદા જુદા પ્રકારના કાપડ જોયા બરાબર, એમાંથી આપણે સુતરાઉ કાપડ લેવાનું છે. હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતા દોરા કે તાંદડાને ખેંચીને બહાર કાઢો. હવે એના કોઈ એક છેડે એક તાંદડો અથવા તો તાંદડાને દોરો પણ કહેવાય, એક દોરો છે એને આપણે ખેંચીને બહાર કાઢવાનો છે. જો કોઈ છૂટો દોરો અથવા તો તાંદડો ન દેખાય તો પિન કે સોયની મદદથી એને હળવેથી ખેંચી કાઢો. જો આપણને એક છૂટો દોરો કે તાંદડો ન દેખાતો તો આપણે સોયની મદદથી આપણે એક તાંદડો કે દોરો કાઢવાનો છે. હવે આપણે શું જોયું તો કે કાપડમાં આડા અને ઊભા તાંતણાઓ જણાય છે. નજીકથી કાપડ જોયું તો એની અંદર આપણને ઊભા અને આડા એવા તાંતણાથી કાપડ બનેલું હોય એવું આપણને દેખાય છે. તો એનો મતલબ શું થયો કે કાપડ છે એ તાંતણાઓમાંથી બને છે, તાંતણાઓ અથવા તો દોરાઓમાંથી બને છે. આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે. દોરાઓ છે એની એક સાથે ગોઠવણ થવાથી, એટલે કે ઊભા એક સાથે ગોઠવણ કરેલા હોય આડા હોય એવી રીતે ગોઠવણ કરીને કાપડ બનાવવામાં આવે છે. હવે કાપડ છે એ તો આ દોરા અને તાંતણામાંથી બનેલું હોય છે. હવે દોરા છે એ શેમાંથી બનેલા હોય, કાપડ છે તાંતણા કે દોરા બરાબર, તાંતણા ને દોરા પણ કહેવાય, તાંતણા કે દોરામાંથી બનેલું હોય તો હવે એ તાંતણો છે એ શેમાંથી બનેલો હોય એવું આપણને હવે 3.2 છે રેસા એની અંદર જોવાનું છે. તો આ તો ટોપિક નંબર 3.1 વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું.